નરોડા સિલબી ખાતે 200 કેન્સર વિજેતાની સારવાર કરનાર ડોક્ટર સાથે ઉજવણી. કેન્સર દિવસ અમદાવાદની નરોડા સિલબી હોસ્પિટલ ખાતે 200 કેન્સર વિજેતાઓએ તેમની સારવાર કરનાર ડોક્ટરોની સાથે તેમના વિજયની ઉજવણી કરવામાં આવી હતી. કેન્સર અને તેના નિવારણ, ડિટેક્શન અને સારવાર વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વભરમાં વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. કેન્સર એ બધા માટે ભયજનક રોગ છે, પરંતુ ડોક્ટરોના યોગ્ય નિદાન અને સારવાર તથા દર્દીઓના લડાયક વૃત્તિથી તેને હરાવી શકાય છે. આવા ઘણા કિસ્સાઓ છે, ખરેખર કેન્સર ચમત્કાર તરીકે ઓળખવામાં આવે છે. જે લોકો આ લડાઈમાં જીતે છે તેઓ કેન્સર વિજેતા કહેવાય છે. આવા 200 વિજેતાઓએ આ વિશ્વ કેન્સર દિવસે નરોડા સિલબી હોસ્પિટલમાં ડોક્ટરો સાથે તેમની જીતની ઉજવણી કરી. સિલબીની કેન્સર નિષ્ણાતોની ટીમ આ અનોખી ઘટનાનો ભાગ બની હતી. આ ટીમમાં ડોક્ટર ભાવેશ પારેખ, હેડ સિલબી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ડોક્ટર અભિષેક જૈન, સિનિયર થેરાસિક કેન્સર સર્જન ડોક્ટર ધર્મેશ પંચાલ, સિનિયર કેન્સર સર્જન ડોક્ટર નિશાંત સંઘવી, કેન્સર સર્જન ડોક્ટર અંકિત ઠક્કર, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ અને ડોક્ટર હિરેક વ્યાસ રેડિયેશન ઓન્કોલોજિસ્ટ સામેલ હતા. એકઠા થયેલા કેટલાક કેન્સર વિજેતાઓ પાસે કેન્સર સામેની તેમની જીતની કેટલીક અનોખી સફળતાઓની વાત કરી હતી. આવા એક દર્દી 69 વર્ષના છે, જેમણે 2 વાર કેન્સરને હરાવ્યો છે. તેમની સારવાર સિલબી હોસ્પિટલના સિનિયર મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર ભાવેશ પારેખ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નરોડા સિલબી હોસ્પિટલના CAO ડૉક્ટર રાકેશ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત ડૉક્ટર્સ દ્વારા કેન્સર વિશે માહિતી અપાઈ હતી. જાણે તે જીતે, કેન્સરને ખરેખર જાણવાનું છે. આપણામાં હજી પણ સમાજ અને સોસાયટી હજી પણ આ રોગ વિશે અથવા આ રોગની સારવાર વિશે ઘણી બધી અંધશ્રદ્ધા અથવા ભ્રમણા ધરાવે છે, એને આપણે દૂર કરવાની છે. સાચા ડોક્ટર, સાચા દર્દીઓ, જે સારા થઈ ગયેલા દર્દીઓ જ્યારે સમાજને આવું સારો મેસેજ આપશે ત્યારે ખરેખર સમાજમાં કેન્સર આપણે કાઢી શકીશું. આપણે જોઈએ તો પુરુષોમાં સૌથી વધારે હજી પણ ગુજરાતમાં અને અમદાવાદમાં મોઢાનું કેન્સર, તમાકુ ખાવાને કારણે મોઢામાં થતા અલગ અલગ કેન્સર, ખાલી તમાકુ એટલે ગુટકા નહીં, તમાકુ કોઈ પણ સ્વરૂપમાં. આજકાલ લોકો હુક્કા વધારે પીવે છે, લોકો સ્મોકિંગ કરે છે, લોકો ઈ સિગારેટ પીતા થઈ ગયા છે. તો એવી જ રીતે પુરુષોમાં મોઢાનું કેન્સર અને સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર, અમદાવાદ એ હવે 1 ઓફ ધ મેટ્રો સિટી છે, તો બ્રેસ્ટ કેન્સર એ હવે બહુ જ કોમન, અને ખાસ કરીને નાની એજમાં 25-35 વર્ષની સ્ત્રીઓમાં પણ સ્તન કેન્સર બહુ જોવા મળે છે. સિલબીની 13 હોસ્પિટલ્સ છે ઇન્ડિયામાં, બેસ્ટ ઝોન અને નોર્થ ઝોનમાં, અહીં હેડ ઓફ ધ હોસ્પિટલ્સ. મારે ખાલી નરોડા સિલબી અને સિલબીના બીજા કુછ હોસ્પિટલ્સ માટે એ વાત કરવી છે કે અહીંયા બહુ જ કોમ્પ્રિહેન્સિવ કેર યુનિટ છે, જ્યાં બધા જ કેન્સરની બધી જ શાખાઓની ટ્રીટમેન્ટ મળે છે, જે મેડિકલ ઓન્કોલોજી, રેડિયેશન, સર્જિકલ ઓન્કોલોજી. અને ઓન્કોલોજીમાં મારે એક જ વાત, આજે 4 ફેબ્રુઆરીએ જે અવેરનેસની કરવી છે કે કેન્સરથી ડરવાની જરૂર નથી. કેન્સર ઇઝ ટોટલી ક્યોરેબલ. અર્લી સ્ટેજમાં જો એનું ડિટેક્શન થઈ જાય તો કેન્સર ઇઝ ક્યોરેબલ. અને આઈ વિલ રિક્વેસ્ટ ઈચ એન્ડ એવરીબડી ગેટ રેગ્યુલર હેલ્થ ચેકઅપ ડન. દર વર્ષે એકવાર હેલ્થ ચેકઅપ કરાવી લેવાથી એમાં ઘણા બધા પ્રિવેન્ટિવ મેજર્સ નીકળી શકે એમ છે. અને કેન્સરમાં ઇમ્યુનોથેરાપી, રેડિયો સર્જરી અને ઘણા બધા બીજા સારા સારા રિસર્ચીસ થઈને ટ્રીટમેન્ટ્સ આવી રહી છે, જ્યાં સર્જરી ઇઝ નોટ ઓનલી ધ એન્ડ રિઝલ્ટ બટ ઘણી બધી બીજી ઇન્ટરવેન્શન, નોન ઇન્ટરવેન્શનલ પ્રોસિજર્સથી તમે કેન્સર ક્યોર કરી શકો છો. ઓન્કોલોજીનું મુખ્ય કારણ શું હશે એ તમે સાહેબ તમને બ્રીફ કરશે કે રેડિયો સર્જરીને એના માટેનું શું મુખ્ય કારણ. 2020માં બ્રેસ્ટ કેન્સર અને બોન કેન્સર બંનેની બંને એક સાથે થયું અને મને 4th સ્ટેજનું કેન્સર હતું. હું ભાવેશ સરની ટીમમાં, ડૉક્ટર મુંજાલ સરની ટ્રીટમેન્ટમાં કીમોથેરાપી, ડૉક્ટર નિશાંત સરની મને સર્જરી કરી છે બ્રેસ્ટની, અને મને રેડિયેશન બી લીધેલું છે. એનાથી મને 2 જ વર્ષમાં 4th સ્ટેજના કેન્સરમાં હું બધાની સામે આવી રીતે ઊભી છું સર. એની માટે
ભાવેશની ટીમ માટે ખૂબ ખૂબ આભાર. મને જે આ કેન્સર જેવા રોગમાંથી નિદાન મને મળ્યું છે અને જેમ આપણે કહ્યું એમ બ્રેસ્ટ કેન્સર એ કોમનેસ્ટ કેન્સર છે સ્ત્રીઓમાં, પણ એમાં પણ જ્યારે હાડકામાં એટલે લોકો એવું માને છે કે જ્યારે સ્પ્રેડ થઈ જાય તો એને ચોથું સ્ટેજ કહેવાય. તો સ્તનમાંથી હાડકામાં ગયેલું કેન્સર પણ આજે મટી શકે છે, સારું થઈ શકે છે. એમાં પણ કીમોથેરાપી, રેડિયેશન થેરાપી અને સર્જરી ત્રણે ત્રણ થેરાપી સાથે કરવાથી, એક પછી એક કરવાથી દર્દીને ઘણો સારો પરિણામ મળે છે. મારી સાથે આજે એક કેન્સર સર્વાઈવર રેખાબેન કરીને જે છે કે જેમને સર્વાઇકલ કેન્સર, આપણે ત્યાં હજી બી કેન્સરમાં એક જ વેક્સિન અવેલેબલ છે કે જે સર્વાઇકલ કેન્સર સામે છે, આના પણ ઘણા બધા પ્રશ્નો હોય છે. તો એમ આ દર્દીને જ્યારે કેન્સર ડિટેક્ટ થયું, જે આપણે ગર્ભાશયના મુખનું કેન્સર કહીએ છીએ, એ કેન્સરમાં ઓપરેશન વગર, કીમો અને રેડિયેશન જેની એક પણ આડઅસરો થયા વગર આજે આપણી પાસે આ સર્વાઈવર કે જે કેન્સરને માત આપી ચૂક્યું છે, જેને કેન્સર મટી ચૂક્યું છે, એવું દર્દી આપણી સાથે હાજર છે. રેખાબેન, તમારા અનુભવ. મેં રેડિયેશન અને કીમોથેરાપી બંને લીધા છે અને મને એટલું સરસ રિઝલ્ટ મળ્યું છે 3 જ મહિનામાં, અને મારા વાળ પણ નથી ગયા એના એ પ્રોબ્લેમ, મતલબ ટ્રીટમેન્ટ જે લીધી છે એનાથી. અને ડૉક્ટર સરના તો બહુ જ હિંમત મને આપી હતી કે આ પ્રોબ્લેમ જરૂર તમારો સોલ્વ થઈ જશે અને એકદમ રિઝલ્ટ બી બહુ સારા મળશે તમને, અને એમાંથી તમે જે ફાઇટ કરીને બહાર નીકળીશો તો જલ્દી તમે બહાર નીકળી શક્યો. એ રીતે હું પણ એ જ કહું છું કે કેન્સર એ કેન્સર નથી, એમાંથી ફાઇટ કરીને જો તમે બહાર જલ્દી નીકળી શકો છો અને હિંમત પહેલાં પહેલું તો તમે માઇન્ડથી હિંમત રાખશો કે આ એક પ્રોબ્લેમ ના મોટો છે, પણ એને માઇન્ડથી જો તમે એને સેટઅપ કરીને જો એના સાથે લડો છો તો એ જરૂર મળે છે અને હિંમત પહેલાં જ રાખવી જરૂરી છે. થેન્ક યુ. હેડ ઓફ સેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. હું છેલ્લા 25 વર્ષથી કેન્સરની પ્રેક્ટિસ કરું છું. આજે 4 ફેબ્રુઆરી 2023 વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે અમે અહીંયા સેલ્બી હોસ્પિટલ નરોડા ખાતે વર્લ્ડ કેન્સર સર્વાઈવર ડે, અથવા કેન્સરના જે સર્વાઈવર છે, કેન્સરને જેણે માત આપી ચૂક્યા છે, કેન્સરને હરાવી ચૂક્યા છે, એવા દર્દીઓનું એક ડૉક્ટર અને દર્દીઓનું એક સંમેલન યોજ્યું છે કે જેમાં દર્દીઓ પોતે એમના અનુભવો અથવા એમની સાથે થયેલા આ કેન્સરના રોગ વિશેની માહિતી, ખાસ કરીને હેલ્થ ચેકઅપ કેમ કરાવવું, ક્યારે ચોથા સ્ટેજનું હોય તો પણ ડરવું નહીં, અને જો સાચી ટ્રીટમેન્ટ દેશી દવા ના કરી અને સાચી ટ્રીટમેન્ટ સાચી હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટ જોડે લઈએ તો ખરેખર આ કેન્સર મટી શકે છે, આ કેન્સર સારું થઈ શકે છે. લોકોને હજી પણ કેન્સરની આડઅસરો વિશે બહુ જ ભ્રમણા છે કે કેન્સરની આડઅસરને કારણે આપણે કેન્સરની સર્જરી ના કરવી જોઈએ અથવા કેન્સરની કીમો ના લેવી જોઈએ. આ બધી જ વસ્તુ, ત્રણે ત્રણ થેરાપી, જે નવી લેટેસ્ટ ઇમ્યુનોથેરાપી આવી છે, ટાર્ગેટેડ થેરાપી આવી છે, એવી ઘણી દવાઓ આવી ચૂકી છે કે જે આડઅસરો વગર પણ, ઓપરેશન વગર પણ દર્દીને કેન્સર મટી શકે છે. સેલ્બી હોસ્પિટલ નરોડા એ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક બહુ જ મોટી કોર્પોરેટ હોસ્પિટલ છે કે જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, કે જ્યાં વર્ષોથી કેન્સરના સારવાર મોટે ભાગે અહીંયા છેલ્લા 5 વર્ષમાં 1 લાખથી વધારે દર્દીઓ કેન્સરને માત આપી ચૂક્યા છે, અને અહીંયા બધું જ સિટી સ્કેન, રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ, પેથોલોજી ડિપાર્ટમેન્ટ અને સાથે સાથે લેટેસ્ટ ટ્રીટમેન્ટ કેન્સર વિશેની અવેલેબલ છે. મારું નામ ડોક્ટર રાકેશ શાહ, શાલ્બી હોસ્પિટલ નરોડામાં ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે સેવા બજાવું છું. શાલ્બી હોસ્પિટલ નરોડા પૂર્વ અમદાવાદનું એક સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ છે, પણ એની બીજી ઓળખ કહેવા જાય તો એક કોમ્પ્રિહેન્સિવ કેન્સર સેન્ટર છે. જ્યારે આપણે કોમ્પ્રિહેન્સિવ કેન્સર સેન્ટરની વાત કરીએ છીએ ત્યારે એના અંદર 3 એસ્પેક્ટ્સ આવે છે. કોમ્પ્રિહેન્સિવ એટલે શું? એક છત હેઠળ સૌ સારવાર. એટલે શાલ્બી કેન્સરના નિદાન માટે અને એના ઉપચાર માટે એક જેવું એક પેશન્ટે કીધું એ પૂર્ણ વિરામ છે. શાલ્બી હોસ્પિટલ નરોડામાં આપણે ઇવિડન્સ બેઝ મેડિસિન, ક્લિનિકલ એક્સપર્ટીઝ, સ્ટેટ ઓફ ધ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એડવાન્સ ટેકનોલોજી થ્રુ કેન્સરની સારવાર કરીએ છીએ. આ કેન્સર સારવારનો પ્રોગ્રામ આજે જે 4 ફેબ્રુઆરી આપણે અરેન્જ કર્યો છે, વી આર રેઝોનેટિંગ વિથ વર્લ્ડ કેન્સર ડેની થીમ ક્લોઝ ધ કેર ગેપ. તો શાલ્બી હોસ્પિટલ, હું શાલ્બી ગ્રુપની વાત કરું તો આપણે કટિબદ્ધ છીએ કે વી હેવ ટુ ક્લોઝ ધ ગેપ ઇન કેન્સર કેર. અને આ વર્ષની થીમની કન્સેપ્ટ લઈને ચાલીએ તો વી આર યુનાઇટિંગ અવર વોઇસેસ ટુ રેઝ અવેરનેસ. એટલે આપણે આ જે પ્રોગ્રામ અરેન્જ કર્યો છે જેના અંદર આજે આપણે કેન્સર સર્વાઈવર્સને મળી રહ્યા છે, આવતીકાલે આપણે કેન્સરના જનજાગૃતિ માટે એક વોકેથોન અને સાયક્લોથોનનું આયોજન કર્યું છે. એના અંદર આપણે કેન્સર પ્રત્યેની જનજાગૃતિ કરીશું. શાલ્બી હોસ્પિટલ નરોડામાં જે ટ્રીટમેન્ટ મળે છે જેના અંદર હાઈ એન્ડ IGRT, IMRT, કોમ્પ્લેક્સ સર્જિકલ કેન્સર્સ,
અંગ સ્પેસિફિક કેન્સર જે હોય છે કે કિડનીના કેન્સર હોય, છાતીના કેન્સર હોય, ફેફડાના કેન્સર હોય, બ્રેનના કેન્સર હોય, એવા બધા કેન્સરની સારવાર કરવા માટે ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે, એવી એક્સપર્ટીઝ ઉપલબ્ધ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે. અને અમે શાલ્બી પરિવાર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સાથે જ કેન્સર કેરની સચોટ સારવાર દેવા માટે કટિબદ્ધ છીએ. ધન્યવાદ. હું રેડિયેશન ઓન્કોલોજીસ્ટ છું, એટલે એવી ટ્રીટમેન્ટ કે જે અક્ષ કિરણોથી થાય છે એને રેડિયેશન ટ્રીટમેન્ટ અથવા તો સામાન્ય ભાષામાં શેક તરીકે ઓળખવામાં આવે છે. એ કેન્સર ટ્રીટમેન્ટનો અદ્વિતીય અંગ છે. કેન્સરના અલગ અલગ ઘણા બધા કારણો હોઈ શકે, એમાં ઘણા કેન્સર હેરિડિટરી પણ અથવા તો અમુક કેન્સર એવા છે જે કારણ વગર પણ અમુક લોકોને થતા હોય છે, પણ એનું મુખ્ય કારણ હંમેશા ટોબેકો, સિગરેટ અથવા તો એને રિલેટેડ વ્યસનો એ બધાને કારણે થતું હોય છે. એની ઉપર ઘણા બધા સન એક્સપોઝરના કારણે સ્કિનના કેન્સર થવા અથવા તો અમુક કેન્સર જે સેક્સ્યુઅલ કોન્ટેક્ટ કે જાતીય સંબંધોના કારણે પણ ઘણા કેન્સર ફેલાતા હોય છે. આ બધા જ કેન્સર ક્યોરેબલ છે, એના માટે રેગ્યુલર એનું ચેકઅપ કરાવવું, એના રિલેટેડ અર્લી જેટલું જલ્દી થઈ શકે એને આઈડેન્ટિફાઈ કરી અને નજીકના કેન્સર ટ્રીટમેન્ટ સેન્ટર શેલ્બીની બધી હોસ્પિટલમાં આપણે કેન્સર ટ્રીટમેન્ટ અત્યારે ઓફર કરીએ છીએ. નજીકના ડૉક્ટરને બતાવવું અને સૌથી જલ્દી એની ટ્રીટમેન્ટ માટે જવું, એનાથી બધા જ કેન્સરનો ઈલાજ થઈ શકે છે. આની ઉપરાંત નવા રિસર્ચમાં જે રેડિયેશનની ટ્રીટમેન્ટ છે એમાં એક રેડિયો સર્જરી તરીકે ઓળખાતી ટ્રીટમેન્ટ એનું નવું રેડિયો સર્જરી એ નવી શોધ છે, જેમાં કેન્સરની ટ્રીટમેન્ટ સર્જરી વગર પણ શક્ય છે. જેમાં હાઈ ડોઝ રેડિયેશન એક ખાલી કેન્સરના ભાગને આપી અને એનો કમ્પ્લીટલી ક્યોર, બ્રેઇનના કેન્સર, લંગના કેન્સર, પેનક્રિયાઝ, લીવરના કેન્સર, એની ઉપરાંત પ્રોસ્ટેટ અને સ્પાઇન એ બધા જ કેન્સરની ટ્રીટમેન્ટ ખાલી હાઈ ડોઝ રેડિયેશન એટલે કે રેડિયો સર્જરીથી થઈ શકે છે, જે કમ્પ્લીટલી વાડકાપ વગરની છે, એનેસ્થેસિયાની જરૂર હોતી નથી. પેશન્ટને 4-5 દિવસમાં એ કમ્પ્લીટ ટ્રીટમેન્ટ આપી શકાય છે. અથવા સેલ્બી ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટ અને એમાં અભિષેક સર, નિશાંત સર, આ બધા લોકો પણ પ્લીઝ, આ બધા લોકો, વિજય ક્યાં ગયો? વિજય, ઐશ્વર્યા મેડમ પ્લીઝ, વિજય એસજી યુનિટ ઉપર હોય છે, પણ જ્યારે જ્યારે અહીંયા પણ કઈ ક્રાઇસિસ છે, આ ખરેખર હું કદાચ હવે મારી વાઇફને નથી પરણ્યો, હું વિજય અને મુંજાલને પરણ્યો છું. પ્લીઝ કિરણ, હિરણ, હિરક વ્યાસ, પ્લીઝ થોડાક મેડમ. હમણાં રિસેન્ટલી મારામાં લેડી લક જોડાયું છે એટલે ઐશ્વર્યા મેડમ પણ આવ્યા છે. સો ખરેખર હું આ બધા લોકોનો નતમસ્તક પ્રણામ કરું છું અને બધાનો આભાર માનું છું. આને કારણે અને ખાસ કરીને સેલ્બીના અધર ડિપાર્ટમેન્ટ, ક્રિટિકલ કેર ડિપાર્ટમેન્ટ, નેફ્રો ડિપાર્ટમેન્ટ, યુરો ડિપાર્ટમેન્ટ, આ બધા જ લોકો, કેન્સર ડિપાર્ટમેન્ટને આપણે બધાએ ભેગા થઈને એક હોસ્પિટલ, હું એવું માનું છું કે આ એક મંદિર છે, આ મંદિરમાં તમે બધા ભગવાન છો અને અમે બધા ખાલી પૂજારી છીએ, અમને આપેલું કંઈક જ્ઞાન અમે તમારા થકી કંઈક ભગવાનને પહોંચાડીએ છીએ. સો થેન્ક યુ વેરી મચ. અને હું આજના દિવસે વર્લ્ડ કેન્સર ડે ઉપર હું 51,001 રૂપિયાનો ચેક સેલ્બી સ્ટાફને આપવા માગું છું, રાકેશભાઈને અર્પણ કરું છું. અમને ખરેખર અહીંયા જે મળ્યું છે, મને જે આ 5 વર્ષ મળ્યું છે, હસતા હસતા કહી દઉં કે મને એકવાર એવો વિચાર આવી ગયો હતો કે હવે હું આ છોડી દઉં હોસ્પિટલ, પણ નિશિતાબેને મને અટકાવ્યો છે. સો હવે હું અહીંયા લાઈફ ટાઈમ આ સેલ્બી હોસ્પિટલ સાથે જોડાયેલો રહીશ. આ ડિપાર્ટમેન્ટ કદાચ મારાથી કોકને કંઈક ખરાબ કહેવાય ગયું છે, કોક દર્દી અર્જનભાઈએ કીધું એમ કોકને તો અરાજકતા ફેલાઈ હશે, એમ કદાચ મારો સ્વભાવ એવો છે, તો હું ફરીથી જૈનોમાં કહેવાય મિચ્છામી દુકડમ, મારાથી કંઈક પણ થયું હોય, કોઈની પણ કંઈ આસાધના થઈ હોય તો પ્લીઝ ફરગીવ મી, અને હું હજી પણ તમારા બધાની સેવા કરી શકું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કેન્સર સર્વાઈવર ડે, આપણે બધા ફાઈટર, અને અર્ચનભાઈ કીધું એમ ખાલી આપણે જે જીવતા છે કે જે બચી ગયા છે એમ નહીં, જે લોકો ચોથા સ્ટેજમાં છે એ લોકોને પણ એટલી જ હોસ્પિસ કેર અથવા પેલિએટિવ કેરની જરૂર છે જે સેલ્બી હોસ્પિટલ પેઇન મેનેજમેન્ટ અથવા પેલિએટિવ કેર, અમે સર્જન, મેડિકલ અને રેડિયેશન, અને હવે સાથે સાથે પેલિએટિવ કેર. કોઈ પણ મને 3 કેન્સર અને 31 વર્ષ પહેલા મને 3 કેન્સર થયેલા, 53% બધું સ્પ્રેડ થઈ ગયેલું.
પણ મજા એ વાતની હતી કે તમને બધાને મળવાનો મોકો મને મળવાનો હતો 31 વર્ષ પહેલા નક્કી થયેલો. અને શેલ્બી વિશે આટલી બધી વાત સાંભળીને ખરેખર મને એવું થાય કે કંઈ થયું હોય કે ના થયું હોય શેલ્બી દાખલ થઈ જવું. તો બધાએ આવીને એક જ વાત કરી એટલે મને એમ થયું કે આ અદ્ભુત જગ્યા છે. કદાચ ઈશ્વરે સ્વર્ગ અને નર્ક એ બંનેનું જે આયોજન કર્યું હશે ને એમાં હવે માત્ર એકલું શેલ્બી 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 રહ્યું હશે એવું મને લાગે છે. એના કારણો છે કે તમે અંદર દાખલ થાઓ એની સાથે તમારા શરીરમાં શું ખરાબી છે અથવા તો શું તત્વ છે એને જાણ્યા કર્યા વગર માત્ર ને માત્ર શ્રદ્ધાના ઇન્જેક્શન પહેલાં તમને આપે, વિશ્વાસની એક એક ગોળીઓ તમને આપે. આ બહુ મોટી વાત છે. અને માણસને જ્યારે માનસિક રીતે બળ મળે ને ત્યારે ગુડ ડોક્ટરો જે હોય છે ને એ તો તમારા ઘરમાં જ છે કે જેને કંઈ ખબર નથી ને છતાંય તમને સલાહો આપે, જેને કંઈ જ ખબર નથી અને આમાં આવું ના કરી ફલાણા ભાઈ નામ થયું હતું ને એટલે ભાઈ તું ડોક્ટર જ નથી. પહેલા ફોન કરે છે આ નથી થતું, આ નથી થતું, આ નથી થતું, આમ નથી થતું, પણ આઈ એમ હેપી એટ ધ એન્ડ ઓફ ધ ડે. તમને બધાને સાંભળીને મને એટલી બધી ખુશી થઈ રહી છે કે તમે આ સ્ટાફથી આ ડોક્ટરોથી આટલા બધા પ્રભાવિત છો, આટલી સારી ટ્રીટમેન્ટ લઈને બધા સાજા સારા થઈ ગયા છો. થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ હિયર. અને કેન્સરના અવેરનેસના દિવસે મારે એક જ વસ્તુ કહેવી છે કે